એક હોડી સામા પ્રવાહે 21 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 18 કિલોમીટર અંતર 9 કલાકમાં કાપે છે. તે હોડીને પ્રવાહની સામે 30 કિલોમીટર અને 27 કિલોમીટર પ્રવાહની દિશામાં અંતર કાપતા 13 કલાક થાય છે. પ્રવાહની ઝડપ, હોડીની ઝડપ શોધો. નદીના પ્રવાહની ઝડપ કરતા સ્થિર પ્રવાહમાં હોડીની ઝડપ કેવી છે? વધુ છે. કયો દાખલો બાકી હતો? ધારો કે હોડીની ઝડપ બરાબર x કિલોમીટર પ્રતિ કલાક અને નદીના પ્રવાહની ઝડપ બરાબર y કિલોમીટર પ્રતિ કલાક. તમને જેમ લાસ્ટ ઉદાહરણમાં સમજાવ્યું હતું તેમ નદીના પ્રવાહની સામે ઝડપ બરાબર, સામે જવું એટલે એકબીજાની વિરુદ્ધ દિશામાં જવું, એટલે x માઇનસ શું થાય? y. પ્રવાહની ઝડપ વધારે હોય કે હોડીની ઝડપ વધારે હોય? હોડીની વધારે હોય. બાકી સામે જાય તો હોડી આગળ ના જાય, પાછળ જાય. પ્રવાહની વધારે હોય તો આપણે આ એક કિનારેથી બીજા કિનારે પહોંચવું બી તો પડે ને, તો હોડીની ઝડપ વધારે હોય. હંમેશા યાદ રાખવાનું તો x માઇનસ y કિલોમીટર પ્રતિ કલાક અને નદીના પ્રવાહની દિશામાં સામે એટલે વિરુદ્ધ આવી ગયું ઝડપ, બંને એકબીજાનો શું થઈ જાય? સરવાળો. કિલોમીટર પ્રતિ કલાક. નદી એમાં આમ ઊભી રહે ને હોડી તો બી પ્રવાહની ઝડપથી તો બીજા કિનારે પહોંચી જાય. ઓલરેડી એટલું તો હતું જ વાય, પોતે પોતાની ઝડપ કેટલી લઈ લીધી? એક્સ. એક્સ પ્લસ વાય ઇક્વલ્સ ટુ નદીના પ્રવાહની દિશામાં ઝડપ. કયું સૂત્ર બતાવ્યું હતું? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય પરથી, સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. આપેલી માહિતી પરથી શું માહિતી આપેલી છે? કે 21 કિલોમીટર સામા પ્રવાહી જવાનું છે. તો કેટલા કિલોમીટર અંતર થયું? અંતર કેટલું થયું? 21. સામા પ્રવાહમાં ઝડપ કેટલી હતી? x ઓછા y વત્તા 18 કિલોમીટર પ્રવાહની દિશામાં જવાનું છે. એટલે અંતર કેટલું થયું? 18. પ્રવાહની દિશામાં ઝડપ કેટલી છે? x વત્તા y. કુલ સમય કેટલો લાગે છે? 9 કલાક. તો કુલ સમય 9. બરાબર સમીકરણ નંબર 1. બીજું તમને શું કીધું છે? 30 કિલોમીટર પ્રવાહની સામે અને પ્રવાહની દિશામાં 27, તો ટોટલ કલાક 13. તો 30 પ્રવાહની સામે, પ્રવાહની સામે 30 કિલોમીટર ચાલે તો એની ઝડપ કેટલી હતી અને પ્રવાહની દિશામાં કેટલું ચાલવાનું છે? 27. તો એની ઝડપ કેટલી છે પ્રવાહની દિશામાં? x વત્તા અને ટોટલ 13 કલાક લે છે. સમીકરણ નંબર 2. શું કરવું પડશે? 1/n x ઓછા y બરાબર m અને 1/n x વત્તા y બરાબર n લેતા અહીંયાથી શું થાય? 21m વત્તા 18n બરાબર 9. 30m વત્તા 27/x પ્લસ વાય, 1/x પ્લસ વાય ને એન કહેવાય, એટલે 27n બરાબર 13. સમજાયું? આ 1/ x માઇનસ વાય હતા એની જગ્યાએ શું લખી દીધું? એમ. અહીંયા 1/ x પ્લસ વાય હતા એની જગ્યાએ શું લખી દીધું? એન. બે સમીકરણ થઈ ગયા. બરાબર. ચલો હવે આપણે શું કરીશું? લૂપની રીત 3-4 આગળ નંબર આપેલા છે. ઓકે,
પ્રાણી નંબર આપવાની જરૂર નથી. હવે જો બીજી એક વસ્તુ, અહીંયા બધાને આપણે કેટલા વડે ભાગી શકીએ તેમ છીએ? ત્રણ વડે. ત્રણ વડે ભાગો તો કેટલો જવાબ આવે? સાત એમ વત્તા છ એમ બરાબર ત્રણ. આ તો એવું ને એવું જ રહેશે. ત્રીસ એમ વત્તા સત્યાવીસ એમ બરાબર તે. સમીકરણ નંબર એક, સમીકરણ નંબર બે કોને કેટલા વડે ગુણીશું? આને આને છે ને બે વડે ગુણો તો ચોપન થઈ જાય. કોને નવ વડે કોને ગુણવાનું? આને બે વડે ગુણો તો ચોપન થઈ જાય અને આને નવ વડે ગુણો તો ચોપન થાય. છ ગુણ્યા નવ ચોપન અને સત્યાવીસ દો ચોપન. તો સમીકરણ નંબર એક ને કેટલા વડે ગુણવાનું? નવ. અને પછી પ્લસ કરવાનું કોની સાથે? સમીકરણ નંબર બે ને કેટલા વડે ગુણીને? બે વડે. પ્લસ કરીશું કે માઇનસ કરીશું? માઇનસ, કારણ કે બંનેના ચિહ્નો કેવા છે? સરખા. સરખા ચિહ્નો હોય તો માઇનસ. ચલો નવ વડે ગુણાવો. આને નવ સાતા ત્રેસઠ એમ, નવ છંગ ચોપન એન, નવ તરી આને ગુણાવો કેટલા વડે? બે વડે. ચોપન એન તેર દો, બોલો જવાબ. ત્રેસઠ માંથી સાઈઠ જાય તો ત્રણ એમ, સત્યાવીસ માંથી છવ્વીસ જાય તો એક, માટે એમ બરાબર ત્રણ. ગુણાકારમાં જે ક્યાં જાય? છેદમાં. એકના છેદમાં ત્રણ. બોલો આવડી ગયું એટલે સુધી? સમીકરણ નંબર એક પરથી એકમાં જુઓ, સાત એમ વત્તા છ એન બરાબર ત્રણ. સાત એમ વત્તા છ એન બરાબર ત્રણ. સાતના સાત એમની જગ્યાએ વત્તા છ એન બરાબર, માટે છ એન બરાબર ત્રણ. આ સાતના છેદમાં ત્રણ પેલી બાજુ જાય તો ઓછા થઈ જાય છ એન. ત્રણ તરી નવ ઓછા છેદમાં, માટે એન. નવ નવમાંથી સાત જાય તો બેના છેદમાં ત્રણ, ઝઘડો ક્યાં જાય? એકના છેદમાં કેટલું રહ્યું? નવ. ક્લિયર થઈ ગયેલા સુધી? પણ તમે શું ધાર્યું હતું? એકના છેદમાં એક્સ માઇનસ વાય બરાબર એમ, અને એકના છેદમાં એક્સ પ્લસ વાય બરાબર એન. જોઈ લો અહીંયા ધારેલું છે બરાબર. ચલો એમની કિંમત કેટલી મળી? એક તૃતીયાંશ. ને એનની કિંમત અહીંયા કિંમત મળી એકના છેદમાં ત્રણ, અને અહીંયા કિંમત મળી એકના છેદમાં નવ. આ કોની કિંમત છે? એકના છેદમાં એક્સ ઓછા વાય. જો ઉલટાવી દો તો ત્રણ. આ કોની કિંમત છે? એકના છેદમાં એક્સ પ્લસ વાયની. ઉલટાવી દો તો એટલે આ સમીકરણ થઈ ગયું ત્રણ અને આ સમીકરણ થઈ ગયું ચાર. ફરી દાખલો ગણવાનો. સમીકરણ ત્રણ અને ચાર પરથી એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય બરાબર ત્રણ બરાબર નવ. માઇનસ વાય પ્લસ વાય, એક્સ પ્લસ એક્સ બે એક્સ, નવ ને ત્રણ બાર, માટે એક્સ બરાબર બારના છેદમાં બે, માટે એક્સ બરાબર છ. આવડી ગયું? સમીકરણ ત્રણ પરથી ત્રણમાં શું છે? એક્સ માઇનસ વાય બરાબર ત્રણ. એક્સની કિંમત કેટલી છે? છ. છ ઓછા વાય બરાબર ત્રણ, માટે ઓછા વાય બરાબર ત્રણ ઓછા છ, માટે ઓછા વાય બરાબર ઓછા ત્રણ, માટે વાય બરાબર. ચલો આમ હોડીની ઝડપ, હોડીની ઝડપ શું હતી? એક્સ, એક્સ બરાબર હોડીની ઝડપ આપણે એક્સ લીધી હતી ને, જોઈ લેજો પહેલા. અને એક્સની કિંમત કેટલી મળી? છ. તો જવાબ આવ્યો છ કિલોમીટર પ્રતિ કલાક. અને
લખવામાં આવે છે.